નમસ્કાર મિત્રો, મારું નામ છે નયન પરમાર અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ સક્સેસ ટેકનોમાં. આજે આપણે વાત કરીશું માર્કેટિંગ સ્ટ્રેટેજી વિશે. એમ અત્યાર સુધી આપણે જાણ્યું કે માર્કેટિંગ શું છે, માર્કેટિંગના પ્રકાર કેટલા છે, કઈ રીતે માર્કેટિંગ કામ કરે છે, આપણે જે પ્રોડક્ટ છે એ માર્કેટમાં કઈ રીતે લોન્ચ થાય. પણ આજે આપણે વાત કરીશું માર્કેટિંગ સ્ટ્રેટેજી વિશે. એમ માર્કેટિંગ સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના, આપણે આપણી પ્રોડક્ટ કઈ રીતે લોન્ચ કરવી અને વધુ ને વધુ કઈ રીતે એનું વેચાણ થવું. એમ તો માર્કેટિંગ સ્ટ્રેટેજીના ત્રણ પ્રકાર છે. એમાં પહેલું છે કોસ્ટ લીડરશીપ. કોસ્ટ લીડરશીપ એટલે આપણે જે પડતર કિંમત છે એમાં 2-5% વધારો એટલે નફો એડ કરીને માર્કેટમાં વસ્તુ મૂકીએ. એમ કે સપોઝ આપણી પ્રોડક્ટ 2000 રૂપિયાની હોય અને આપણે માર્કેટમાં એ વસ્તુ 2500 કે 2200માં આપણે વેચીએ, તો આવી રીતે ઓછા નફે વધુ વેચાણ કરવું. એમ કે જેનો આ જે કોસ્ટ લીડરશીપ છે એનો મિનિંગ જ આ છે કે આપણે ઓછા નફે વધુ વેચાણ કરી શકીએ. એમ કે જેમાં આપણે આપણી પ્રોડક્ટ બીજા કરતા થોડી સસ્તી બતાવીએ અને વધુ ને વધુ લોકો આપણી પ્રોડક્ટ ખરીદે. એમ કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ ને કે 2012-2015 સુધીમાં અથવા 2010-12માં નોકિયા અને સેમસંગનું માર્કેટ કે એનું વર્ચસ્વ માર્કેટમાં વધારે હતું. એમ પણ ધીમે ધીમે સમય જતા જતા અત્યારે ઓપ્પો, વિવો, એમઆઈ આવા બધા ફોન્સનું માર્કેટમાં વર્ચસ્વ વધી ગયું છે. એમ તો આ બધાનો એક જ હેતુ છે કે કસ્ટમરને વધુ ફેસિલિટી, વધુ ફીચર્સ એના બજેટ પ્રમાણે આપણે આપીએ. એમ કે જે 2000-5000 રૂપિયા 7000 રૂપિયા એમાં આપણને સારામાં સારી ફીચર્સ વાળો મોબાઈલ આપણને મળી શકે છે. એમ તો આ હતી કોસ્ટ લીડરશીપની વાત. હવે આપણે બીજો પ્રકાર જોઈશું આનો, ડિફરન્સિએશન. તો મિત્રો, ડિફરન્સિએશન એ વસ્તુ છે કે જેમાં આપણે બીજાની પ્રોડક્ટ કરતા આપણી પ્રોડક્ટ કઈ રીતે અલગ છે, એમાં કઈ રીતે ફીચર્સ વધારે સારા છે, કે બીજા કરતા આપણી પ્રોડક્ટમાં આ ફીચર્સ વધારે સારું છે એ આપણે પર્ટિક્યુલર બતાવી શકીએ. એમ ડિફરન્સિએશન એટલે કોઈ કોસ્ટ મને લગતું નહીં એમ, પણ એક ફીચર્સને લીધે લોકો વધારે પસંદ કરે. એમ જેમ આપણે જોઈએ કે સેમસંગમાં S1, S2, S3 જેવી સિરીઝ છે, એમ એ પોતાના ડિસ્પ્લેને લીધે વેચાય છે. એવી જ રીતે ગૂગલ પિક્સલનો જે મોબાઈલ છે એમાં એની કેમેરાની ક્વોલિટી સારી છે, જેનાથી એના ભાવ વધારે છે. અને લોકો કોઈ સેલ્ફી માટે ફોટા પાડવાના શોખીન હોય એ લોકો એ કેમેરો વધારે પસંદ કરે છે. એમ તો એના માટે મોબાઈલની કિંમત કેમેરાને લીધે વધારે છે. એમ એ રીતે આપણે આઈફોન જોઈએ, એની કસ્ટમર સર્વિસ, પછી એને જે સિક્યોરિટી ફીચર્સ, આ બધાને લીધે અમુક જે એવા લોકો હોય કે જે સિક્યોરિટીને વધારે પ્રાધાન્ય આપે છે, એમ તો એ લોકો વધારે સારી રીતે આ ફોન કે આવા ફોન વધારે ખરીદતા હોય છે. એમ તો આ રીતે આપણે પ્રોડક્ટ જે છે એ બીજાની પ્રોડક્ટ કરતા કઈ રીતે અલગ છે, એમાં કઈ વસ્તુ વધારે ખાસ છે, તો એ રીતે અલગતાથી ડિફરન્સિએશનની અંદર આપણે આપણી પ્રોડક્ટને થોડું કામ કરી શકીએ. એમ હવે ત્રીજું છે ફોકસ. તો કે ફોકસ એવું છે કે આપણે કોઈ પણ પર્ટિક્યુલર એક ભાગને, બજારને, કસ્ટમરને, ખરીદવાવાળા ભાગને ધ્યાનમાં લઈએ. એમ અને એને રિલેટેડ આપણે કોઈ વસ્તુ આપણે એને પ્રોવાઈડ કરીએ. એમ ફોકસ એટલે કોઈનું બજેટ 4000-5000-7000 નું છે, તો એ બજેટ પ્રમાણે આપણે કોઈ આપણી પ્રોડક્ટ લોન્ચ કરીએ, જેમ કે મોબાઈલમાં એ લોકો આપે જ છે. પછી એ રીતે કોઈ બીજી બધી પ્રોડક્ટ છે એમ કે જેમાં કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અને એના બજેટને ધ્યાનમાં લઈને એમ વધુ સારા ફીચર્સ અને ઓછી કિંમતે આપણે એને આપી શકીએ. એમ તો આ બધી વસ્તુ કોઈ પણ પર્ટિક્યુલર ભાગને આપણે ધ્યાનમાં લઈને જે આપણે પ્રોડક્ટ બનાવીએ ને એને ફોકસ કહેવાય. એમ તો આજનો આ ટોપિક માર્કેટિંગ સ્ટ્રેટેજી આજે પૂરો થાય છે. અહીંયા તમને જો આ ટોપિક ગમ્યો હોય તો આ ટોપિકના અને આ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મારી આ ચેનલને બધી જ અપડેટ લેવા માટે અને આ ચેનલને ફોલો કરતા રહ્યો, જેનાથી તમે તમારી પ્રોડક્ટમાં અને તમારા માર્કેટિંગમાં તમે ઘણા સફળતા પણ મેળવી શકો છો. એમ અને કોઈ સ્ટુડન્ટ હોય તો એ પોતાના માર્કેટિંગના પેપરમાં પણ આ વસ્તુ લખી શકે છે. એમ તો તમને કોઈ પણ જાતના મૂંઝવતા સવાલ હોય તો મને કમેન્ટમાં મોકલી શકો છો.